નમસ્તે, આજે આપણે ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન એમાં સરાસરી અને વિસ્તાર શોધતા શીખીશું અને તેના ઉદાહરણો જોઈશું. તો સરાસરી, સરાસરી કોને કહેવાય? તો સરાસરી એટલે બધા અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અહીંયા તમને મેં આપેલું છે સૂત્ર. સરાસરીનું સૂત્ર શું છે? બધા અવલોકનોનો સરવાળો કરી દેવાનો ભાગ્યા અવલોકનની સંખ્યા કરવાનું. વિસ્તાર માટે આપણું સૂત્ર છે કે મહત્તમ અવલોકન એટલે કે સૌથી મોટું અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન એટલે કે સૌથી નાનું અવલોકન. મોટા અવલોકનમાંથી નાનું અવલોકન બાદ કરી દઈએ એટલે આપણને વિસ્તાર મળી જાય. હવે આપણે દાખલા જોઈશું. સ્વાધ્યાય 3.1. અહીંયા તમે દાખલાની રકમ જોઈ શકો છો કે કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલા નીચે દર્શાવેલા ગુણને કોષ્ટકમાં દર્શાવો. તો આપણે આ ગુણને કોષ્ટકમાં લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ગુણ તમને આપેલા છે, એકથી માંડીને વધુમાં વધુ 9 ગુણ છે. તો આપણે આ 9 ગુણને લખી દીધા છે, અહીંયા તમે જોઈ શકો છો. હવે એમના માટે આપણે આવૃત્તિ ચિહ્ન દોરીશું. તો આવૃત્તિ ચિહ્ન દોરતા આપણે ધોરણ 6માં શીખી ગયા. આમ આપણે એક ઊભું લીટું કરીશું એક ગુણ માટે. તો જે પ્રમાણે ગુણ હોય એ ખાનામાં આપણે લીટું કરશું. તો તમે જોઈ શકો છો કે પહેલા 4 છે, તો 4ના ખાનામાં એક લાઈન દોરશું. પછી 6 છે, તો 6ના ખાનામાં. 7 છે, તો 7ના ખાનામાં. 5 છે, તો 5ના ખાનામાં. 3 છે, તો 3ના ખાનામાં. પછી 5 છે, બીજી વાર 5 આવે તો 5ના ખાનામાં બીજી લાઈન દોરશું. 4, તો 4ના ખાનામાં બીજી લાઈન. પછી 4 પછી 5 છે, તો 5ના ખાનામાં બીજી લાઈન. પછી 2 છે, તો 2ના ખાનામાં. 6, 6 છે, તો 6ના ખાનામાં દોરીશું. 6 પછી 2 છે, તો 2ના ખાનામાં દોરીશું. 5 છે, તો 5ના ખાનામાં. 1 છે, તો 1માં દોરીશું. 9 છે, તો 9ના ખાનામાં. 6 છે, તો 6ના ખાનામાં. 5 આવ્યા, તો હવે તમે જોઈ શકો છો કે 5ના ખાનામાં 4 લાઈન થઈ ગઈ છે. તો આપણે 5મી લાઈન આમ ક્રોસ વડે દર્શાવીશું અને અલ્પવિરામ કરી દઈશું. 8 છે, તો 8ના ખાનામાં 4, તો 4ના ખાનામાં 6, તો 6ના ખાનામાં. અને 7, તો 7ના ખાનામાં. હવે આપણે વિદ્યાર્થીઓની સંખ્યા ગણીશું. તો એક ગુણ મેળવેલા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો કે 1 છે. 2 ગુણ મેળવેલા 2 છે. 3 ગુણ મેળવેલા 1 છે. 4 ગુણ મેળવેલા કેટલા છે? 3 છે. 5 ગુણ મેળવેલા 5 બાળકો છે. અહીંયા 6 ગુણમાં 4, 7માં 2, 8માં 1, 9માં 1. હવે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. આપણે કોષ્ટકમાં તો દર્શાવી દીધા, અહીંયા તમને પ્રશ્નો આપેલા છે. આ પ્રશ્નોના આપણે જવાબ લખશું. સૌથી વધારે ગુણ કેટલા છે? તો સૌથી વધારે ગુણ કેટલા છે? તો તમે તરત જ કહેશો સૌથી વધારે ગુણ કેટલા છે? 9 છે. કેટલા છે? 9 છે. તો આપણો જવાબ થઈ જશે 9. સૌથી ઓછા ગુણ કેટલા છે? તો તમે જોઈ શકો કે સૌથી ઓછા ગુણ કેટલા છે? 1 છે. તો આપણો જવાબ થઈ જશે 1. અહીંયા તમને કહ્યું છે કે માહિતીનો વિસ્તાર શું છે. તો આપણે વિસ્તાર માટેનું સૂત્ર છે. વિસ્તાર બરાબર આપણે લખી દઈશું. શું લખીશું? તો મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન. તો તમારું મહત્તમ અવલોકન અહીંયા શું છે? તો આપણે અહીંયા કહીશું કે આપણું મહત્તમ અવલોકન છે 9 અને લઘુત્તમ અવલોકન છે 1. આ બંનેની બાદબાકી કરી દઈશું તો 9માંથી 1 જશે, તો આપણને 8 મળશે. તો આપણો માહિતીનો વિસ્તાર શું થઈ જશે? 8 થઈ જશે. હવે આપણે ચોથો પ્રશ્ન છે, અંકગણિતીય સરાસરી શોધો. તો અહીંયા તમને ખબર છે કે સરાસરી એટલે
અવલોકનનો સરવાળો ભાગ્યા સંખ્યા. સરાસરીનું સૂત્ર મૂકી દઈશું આપણે. અવલોકનોનો સરવાળો ભાગ્યા સંખ્યા. તો અહીંયા આપણે બધા અવલોકનોનો સરવાળો કરી દઈશું. તો અહીંયા તમને અવલોકનો આપેલા છે કે તમે જોઈ શકો છો. તો આ બધા અવલોકનોનો સરવાળો કરશું. 4 + 7 + 5 + 3 + 5 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 6 + 5 + 8 + 7. તો આપણે બધા અવલોકનોનો સરવાળો કરી દઈશું. કુલ અવલોકનો કેટલા છે એ પણ આપણે ગણી લઈશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. કુલ અવલોકનો આપણા 20 છે. તો આપણે આને 20 વડે ભાગી દઈશું. હવે આપણે આ બધા અવલોકનોનો સરવાળો કરી લઈશું. તો અહીંયા આપણે સરવાળો જોઈશું. તો તમે આ બધા અવલોકનોનો સરવાળો મારી સાથે કરતા રહેજો. 4 + 6 = 10 10 ને 7 17 17 ને 5 22 22 ને 3 25 25 ને 5 33 ને 4 34 34 ને 2 41 49 50 55 ને 9 64 64 ને 6 70 70 ને 5 75 75 ને 9 64 ને 8 83 83 ને 4 87 87 ને 6 93 93 ને 7 100. તો આપણા કુલ સરવાળો કેટલો થઈ ગયો? 100 100 ભાગ્યા 20 કરી દઈશું. 0 0 ઉડી જશે. હવે આપણે 10 ભાગ્યા 2 કરી દઈશું. તો 5 2 10 2 2 પણ ઉડી જશે. તો આપણો જવાબ મળ્યો 5. તો અહીંયા આપણને સરાસરી કેટલી મળી? 5 મળી. હવે આપણો ચોથો પ્રશ્ન છે કે પ્રથમ, હવે આપણે દાખલા નંબર 2 કરીશું. તો અહીંયા આપેલા છે કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો આપણે પહેલા પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ આપણને ખબર હોવી જોઈએ. તો આપણે લખી દઈશું કે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. હવે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ 0 1 2 3 અને 4 થશે. હવે આપણે સરાસરી શોધશું. તો સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ અવલોકનની સંખ્યા. તો આપણે આ બધાનો સરવાળો કરી દઈશું. તો તમે સરવાળો 0 + 1 + 2 + 3 + 4 કુલ અવલોકનો આપણા 5 છે. તો આ બધાનો સરવાળો તમે જોઈ શકો છો કે 1 + 2 = 3 3 + 6 + 4 = 10 10 / 5. તો 10 ને 5 વડે ભાગીશું તો આપણને 2 મળશે. અહીંયા સરાસરી 2 મળી. હવે તમે બીજો એક દાખલો જોઈ શકો છો. અહીંયા તમને આપ્યું છે કે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબના રન બનાવ્યા છે. તમે રન પણ જોઈ શકો છો. કેટલા આપેલા છે? 58 36 35 46 45 0 અને 100. તો તેનો સરાસરી સ્કોર શોધો.
તો આપણે આનો સરાસરી સ્કોર શોધવો છે, તો આપણે લખી દઈશું કે સરાસરી બરાબર બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આપણે સરાસરી શોધવા માટે શું કરી દઈશું? અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો આપણે અવલોકનોનો સરવાળો કરી દઈશું. તો અહીંયા આપણને અવલોકનો આપેલા છે 58 વત્તા 76 વત્તા 35 વત્તા 35 વત્તા 46 વત્તા 45 વત્તા 46 વત્તા 45 વત્તા 0 વત્તા 100. અહીંયા 8 દાવ આપેલા છે એટલે કુલ સંખ્યા કેટલી થઈ? 8. તો અવલોકનોની સંખ્યામાં આપણે શું લખીશું? 8 લખીશું. હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈશું. તો આ બધાનો સરવાળો તમે કરશો, જે તમને સીધો ના ફાવે તો ઊભો કરીને પણ કરજો. આ બધાનો સરવાળો કરશું તો આપણને મળશે 400. 400 ભાગ્યા 8 કરી દઈશું આપણે તો આપણને સરાસરી મળશે. તો આપણે 400 ભાગ્યા 8 કરી દઈએ તો 8 5 40. 0 તો ઉપર આપણે 0 મૂકી દઈશું તો આપણને મળશે સરાસરી કેટલી મળી? 50. તો તમે લખી શકો કે ક્રિકેટરનો સરાસરી સ્કોર 50 છે. તો આ રીતે તમે સરાસરી સ્કોર પણ લખી શકો. હવે આપણે આગળ જોઈશું દાખલો. દાખલા નંબર 5, જેની રકમ તમે અહીંયા જોઈ શકો છો કે નીચે દર્શાવેલ કોષ્ટકમાં દરેક ખેલાડી 4 રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. ખેલાડીએ રમત 1 માં 14, રમત 2 માં 16, રમત 3 માં 10 અને રમત 4 માં 10. તો અહીંયા તમને એ રીતે 3 3 ખેલાડીના સરાસરી અહીંયા રમતમાં મેળવેલા અંક દર્શાવે છે. તો આપણે અહીંયા તમને કહ્યું છે કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. તો આપણે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી લખવાની છે. તો આપણે લખશું કે એની સરાસરી બરાબર શું થશે? અવલોકનોનો રમતોનો સરવાળો ભાગ્યા સંખ્યા. અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. અહીંયા આપણે અવલોકનોનો સરવાળો કરી દઈશું. તો આપણે અવલોકનો તમને આપેલા છે કે 14 વત્તા 16 વત્તા 10 વત્તા 10. ટોટલ કેટલા છે? કેટલી રમતો છે? તો 4. તો આપણે આનો સરવાળો કરી દઈશું. 14 અને 16 30, 30 ને 10 40, 40 ને 10 50. તો 50 ભાગ્યા આપણે 4 કરી દઈશું. તો 50 ને આપણે 4 વડે ભાગીશું. જો તમને સીધું ના આવડે તો આ રીતે 50 ભાગ્યા 4 કરજો. 4 એકા 4 4 2 8. હજી આપણે શેષ વધે છે તો અહીંયા પોઈન્ટ મૂકીશું. તો 4 5 20. તો આપણો જવાબ થઈ ગયો 12.5. તો એ વડે મેળવેલ અંકની સરાસરી તમને મળી 12.5. એ રીતે હવે તમે બીજો એક દાખલો જોઈ શકો કે દરેક રમતમાં સી વડે કરાયેલ રનનો સરાસરી અંક જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો. શા માટે? અહીંયા સી વડે કીધું છે. તો સી તમે જોઈ શકો છો કે રમત 1 રમ્યો છે, રમત 2 રમ્યો છે, રમત 3 રમ્યો નથી, રમત 4 રમે છે. સી કુલ કેટલી રમતો રમે છે? 3 રમતો રમે છે. એટલે આપણે કુલ સંખ્યાને કેટલા વડે ભાગીશું? 3 વડે. તો આપણે સી કે કુલ 3 રમત રમ્યો છે માટે આપણે 3 વડે ભાગીશું. તો આપણે સરાસરી શોધી દઈએ સી ની. તો શું થશે સરાસરી? તો આપણે લખશું કે સરાસરી બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા.
આપણે અહીંયા સૂત્ર મૂકતા નથી, તમે સૂત્ર મૂકીને લખજો. તો આપણે સીના અવલોકનો લખી દઈએ, 8 વત્તા 11 વત્તા, આ રમત રમ્યા નથી એટલે 13 કરી દઈશું, ભાગ્યા 3 વડે ભાગીશું. તો હવે આ 3નો સરવાળો તમે કરી દો, 8 વત્તા 11 વત્તા 13, 8 ને 11 19, 19 ને 13 32 થશે, 19 ને 13 32, 32 ભાગ્યા 3. હવે આપણે 32 ભાગ્યા 3 કરી દઈશું, તો 32 ને 3 વડે ભાગીશું, 3 એકા 3, 2 ભાગના 4 એની શૂન્ય મૂકીશું, પોઈન્ટ મૂકીશું અને શૂન્ય ઉતારીશું, તો 3 નો કડીઓ બોલશું, 3 2 6 3 3 9 3 6 12 5 15, 3 6 18, પછી આપણે 20 માંથી 18 જશે તો 2 3 6 18, આ રીતે આપણને સરાસરી 10.66. આ રીતે 6 પુનરાવર્તન થશે. અહીંયા તમે 6 5 કરતા મોટો છે એટલે 10.67 સરાસરી લખી શકો. તો આ રીતે આપણે સી ની પણ સરાસરી મળી. હવે આપણે બી માટે કહી છે, તો અહીંયા તમને કહ્યું છે કે બી ચારે રમત રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો? તો આપણે બી ની સરાસરી લખશું, બી ની સરાસરી બરાબર અવલોકનો નો સરવાળો ભાગ્યા સંખ્યા. તો હવે બી ના અવલોકનો તમે જોઈ શકો છો કે 0 વત્તા 8 વત્તા 6 વત્તા 4, કેટલી રમતો રમ્યો છે? 4. તો આપણે 4 વડે ભાગીશું, 4 ને 6 10, 10 ને 8 18, 18 ભાગ્યા 4 કરી દઈશું, તો આપણે 18 ભાગ્યા 4 કરીશું, તો 16 2 વધ્યા, પોઈન્ટ મૂકીશું અને શૂન્ય મૂકીશું, તો 4 5 20, તો આપણને જવાબ મળશે 4.5, જવાબ મળશે આપણને 4.5. હવે તમને કહ્યું છે કે એ કેટલા મેળવ્યા છે સરાસરી, એની કેટલી છે? 12.5. બીની કેટલી છે? અરે સીની કેટલી છે? 10.67. અને સીની કેટલી છે? અરે બીની કેટલી છે? 4.5. એની, બીની અને સીની. તો તમે તરત જોઈને કહી દેશો કે કોનો દેખાવ સૌથી સારો છે. તો તમે કહેશો કે કોનો દેખાવ સૌથી સારો છે? તો એનો. આપણે અહીંયા કહીશું કે એનો દેખાવ સૌથી સારો છે. આ રીતે આપણે સરાસરી અને વિસ્તારના દાખલા લખી શકીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આના પછીના વિડીયોમાં આપણે બાકીના દાખલા જોઈશું.